નર્મદા જિલ્લામાં એક સ્કૂલના પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ શિક્ષણનું સ્તર કથળવા બાબતે શિક્ષકોની દારૂ ચુકવણની લત જવાબદાર હોવાનું નિવેદન બાદ ઉભા થયેલા વિવાદમાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો ખોટા હોવાનો દાવો કર્યો હતો. જોકે શિક્ષણમંત્રીના ખુલાસા બાદ ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ બોલાવેલી પત્રકાર પરિષદમાં તેઓએ ડેડિયાપાડા તાલુકાની સ્કૂલોમાં શિક્ષકો દારૂડિયા અને જુગારિયાઓ છે તે વાત સત્ય હોવાનો ખુલાસો કરતા આ વિવાદ વકર્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેમના ડેડિયાપાડાના શિક્ષકો દારૂડિયા જુગારિયા હોવાના નિવેદન પર કાયમ હોવાનું જણાવી કહ્યું હતું કે શિક્ષણ મંત્રી ચુડાસમા ભલે તેમને ખોટા ઠેરવવાનો પ્રયાસ કરે પણ તેમનો દાવો સાચો છે અને સમગ્ર ગુજરાતમાંથી તેમના પર લોકોએ ફોન કરી તેમના શિક્ષકો દારૂડિયા અને જુગારિયા હોવાનો દાવો સાચો ઠેરવ્યો છે. આમાં મેં એસપી કક્ષા કરતા એસપીને મેં ધ્યાન દોર્યું હતું વચ્ચે થોડા દિવસ પહેલાં કે આ પ્રકારનું ઘટના ઘટી રહી છે. જિલ્લા સંકલનમાં પણ આ પ્રશ્ન, જિલ્લા સંકલનમાં પ્રશ્ન મૂકે મૂકીએ એટલે બધું જાય, પણ હું જે સરકારી અધિકારીને આપણે વાત કરીએ એટલે એ નામ માગે, હું નામ આપું તો કોઈ શિક્ષક બિચારો એ ઘેર બેસે, હું ઘેર બેસે એવું મારો બીજો કોઈ શિક્ષકો માટે દ્વેષભાવ નથી. શિક્ષકો નીચા પાડવાનો કે શિક્ષકોનો ટીકા ટિપ્પણી કરવાનો મને એવો કોઈ અધિકાર જ નથી. એક માત્ર ને માત્ર ગામડાનું શિક્ષણ તૂટે ના, આજે ગામડા તૂટતા જાય છે એનું પણ એક કારણ છે. તો ગામડામાં જે પ્રાથમિક શાળાઓ છે, સરકારી પ્રાથમિક શાળાઓ કે માધ્યમિક શાળાઓ, ત્યાં ગુણવત્તાવાળું ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળવું જોઈએ, એના પર હું સતત આગ્રહી છું. આ પૂરતું આ બાબત મેં જિલ્લા સંકલનમાં પણ મેં આ મામલો ઉઠાવ્યો હતો, પણ હું એવો માનું છું કે કોઈની રોજીરોટી છીનવી ન, હું આજે આપું કે આ શિક્ષક આ શિક્ષક આ શિક્ષક તો આ અધિકારીઓ તો કાયદેસરની એની કાર્યવાહી કરવાનો, એની નોકરી જવાની. એટલે હું એવું પાપ નહીં કરું કે કોઈ શિક્ષકની નોકરી જાય. હવે એમનો વિષય છે કે હું હંમેશા છે ને કોકને કાયદાકીય રીતના દંડ દેવાનો માણસ નથી, એને સામાજિક રીતના બીજી કોઈ પણ રીતના એનો સુધારો આવે. એવા કેટલાક શિક્ષકો જે છે અથવા તો આવી પ્રવૃત્તિઓ સંભળ્યા કેટલાક એવા લોકો છે, એમના કુટુંબવાળા દુઃખી છે આનાથી. તો અને આ મને ચોક્કસ મારા માટે જે હશે તે પણ આજે મને આનંદ છે કે આખા ગુજરાતમાં આ વિષયને લઈને એક ચર્ચાનો વિષય બન્યો છે. આખા ગુજરાતમાંથી ઘણા બધા આ સાથે જોડાયેલા લોકોએ મને અભિનંદન પણ આપ્યા છે. એને લઈને ત્યાર પછી કેટલીક ડેડિયાપાડા તાલુકાની જે મારી સમક્ષ જે વાતો આવી હતી, કેટલાક એ પરિવાર સાથે જોડાયેલા એ લોકોએ પણ અમને વાત કરી હતી કે ડેડિયાપાડામાં 60-70 જેટલા શિક્ષકો દારૂ જુગારની બદીમાં સપડાયેલા છે, સટ્ટા બેટિંગના ધંધામાં જોડાયેલા છે 60-70 જેટલા શિક્ષકો. આખા ગુજરાતની મેં વાત નથી કરી, ફક્ત નર્મદા જિલ્લાની પણ આખી વાત નથી કરી, ડેડિયાપાડાની મેં વાત કરી કે ડેડિયાપાડામાં 50-60 જેટલા શિક્ષકો આમાં જોડાયેલા છે. તો શિક્ષક જ જો વ્યસન કરતો હોય આવી પ્રવૃત્તિમાં જોડાયેલો હોય તો વિદ્યાર્થીને શું શિક્ષણ આપવાનું, શું સંસ્કાર આપવાનો છે, આ વાત મેં બહુ સ્પષ્ટ કરી છું અને આજે પણ આ વાતને હું વળગી રહું છું. બધા શિક્ષકો માટે મેં વાત નથી કરી, શિક્ષકો માટે માન સન્માન છે, શિક્ષકોને હું ઇજ્જત કરું છું. શિક્ષકોમાં ભૂતકાળમાં નાના મોટા પ્રશ્નો હોય એના માટે પણ મેં રાજ્ય સરકારમાં રજૂઆતો કરી છે અને શિક્ષકોનો જે કુલદીપ કે એવું કંઈક સામાયિક બહાર પડે છે, એ સામાયિક બહાર પડે છે, એમાં શિક્ષક સંઘે મને અભિનંદન આપ્યા છે એમના પ્રશ્નો ઉકેલવાના કારણે, મને અભિનંદન આપ્યા છે. એટલે સંઘના લોકો એ ભૂલી જાય છે કે ગુજરાતમાં એવો એક નેતા હશે કે જે શિક્ષક પ્રાથમિક સંઘ કે માધ્યમિક સંઘ સાથે અમારી સરકાર હોવા છતાં પણ એમના પ્રશ્નો માટે હું લડ્યો છે, આક્રમક રીતના લડ્યો છે. હું શિક્ષકોની સાથે જ છું, પણ જ્યારે સમાજમાં કેટલીક કુટેવો છે, વિદ્યાર્થીઓનું શિક્ષણ સારું મળવું જોઈએ, તો સ્વાભાવિક છે કે જેનામાં પણ સમાજમાં કે અમારામાં રાજનેતાઓમાં કે શિક્ષકો જેના પણ હોય જે આવા કેટલીક કુટેવો છે, વ્યસનો હોય એ તો બંધ કરવું જ પડશે.